થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સક્રિયતાથી તાલુકાના 24 ગામોને જોડતા 12 નવા રસ્તા બાંધવાની મંજૂરી મળતા ગ્રામીણ વિસ્તારોમાં આનંદની લાગણી ફેલાઈ છે। થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા વર્ષોથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા સાંકડી શેરીઓ જેવા કાચા હતા, જેથી જે તે ગામના લોકોને આવા જગ્યામાં તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે પરેશાની ભોગવવી પડતી હતી। જો કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમણે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વર્ષોથી કાચા રસ્તાઓને મહત્વ આપી 24 ગામોને જોડતા 12 રસ્તા 2656 લાખના ખર્ચે મંજૂર કરાવ્યા છે। આ નવા રસ્તાઓનું પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જનાર છે, ત્યારે થરાદ તાલુકાના સરપંચો, પૂર્વ સરપંચો સહિત ગ્રામજનો થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા છે। થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના આ રસ્તા પાકા બન્યા બાદ વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ગામના લોકોને પડતી મુશ્કેલીનો કાયમી અંત આવી જશે। થરાદ તાલુકાના ઘેસડા ગામના સરપંચ જેતસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે કરણપુરાથી કુંભારા સુધીનો રોડ આજુબાજુના 5 ગામોને જોડતો રોડ છે। માગરોળ શેનળ માતાજીના મંદિરે જવા પણ આ રસ્તે અનુકૂળતા રહેશે। આ રોડ પાકો બનાવવાથી અંતર ઘટી જશે। ધારાસભ્યએ પાકો રોડ મંજૂર કરતા વર્ષોની સમસ્યાનો હલ આવ્યો છે અને પ્રજાજનોમાં ખુશીની લાગણી છવાઈ છે।